નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેજી મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય અંકગણિત, પ્રકરણ પાવર એન્ડ એક્સપોનન્ટ, એટલે કે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક તેમાં જો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન એટલે કે સવાલ આ રીતનો છે. પ્રશ્નની રકમ આ રીતના, જો પ્રશ્નની રકમ આ રીતે આપેલી છે તે હવે જુઓ. તો જુઓ આ રીતે છે કે જુઓ 25 ની 7.5 ઘાત ગુણ્યા 5 ની 2.5 ઘાત પછી આગળ ભાગ્યા 125 ની 1.5 ઘાત. જુઓ 125 ની 1.5 ઘાત જુઓ બરાબર, એટલે કે ઇક્વલ ટુ 5 ની કેટલી ઘાત થાય? બરાબર, જુઓ 5 ની કેટલી ઘાત થાય? એટલે આ રીતે જુઓ પ્રશ્ન આપેલો છે. તો જુઓ અહીંયા આમાં સમજવાનું શું છે? તો જુઓ અહીંયા કરવાનું શું છે? તો જુઓ આજે છે, આજે આખી, જુઓ આજે રકમ છે, જુઓ આજે સવાલ છે, મતલબ આજે રકમ છે તેનું અહીંયા કરવાનું શું છે? તો જુઓ સાદુરૂપ, એટલે કે જુઓ સિમ્પ્લિફિકેશન આપવાનું છે. અને જો બીજા શબ્દમાં કહીએ તો જુઓ આની આખાની કિંમત એટલે કે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને જે આપણે આનો આખાનો જે જવાબ એટલે કે આન્સર એટલે કે સાદુરૂપ એટલે કે કિંમત જે લાવવાની છે તે કયા ફોર્મમાં એટલે કે કયા સ્વરૂપમાં હોવી જોઈએ, મતલબ કયા ફોર્મમાં એટલે કયા સ્વરૂપમાં લાવવાની છે, તો તે આજે જમણી સાઈડ છે આ ફોર્મમાં એટલે કે આ સ્વરૂપમાં લાવવાની છે. અર્થાત જુઓ 5 ની ઘાતમાં એટલે કે 5 ની પાવરમાં કઈ આવવું જોઈએ. ફરીથી આનો જવાબ આપણે કયા ફોર્મ એટલે કે કયા સ્વરૂપમાં લાવવાનો છે, તો જુઓ આ સ્વરૂપમાં, મતલબ ઘાત સ્વરૂપમાં આપણે જવાબ લાવવાનો છે. મતલબ જુઓ આધાર એટલે કે બેઝ એટલે કે પાયો 5 હોવો જોઈએ, એટલે 5 લાવવા પડે. અને ઉપર 5 ની ઉપર એટલે કે 5 ની ઉપર, મતલબ અહીંયા ઘાતમાં એટલે કે પાવરમાં જે પણ તમારું અહીંયા હશે એ જ તમારું શું થશે, તે આ જે દાખલો છે તેનો સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર થશે. એટલે આ રીતનું જુઓ આ દાખલામાં જુઓ બેસિક સમજવાનું છે. અને આના ઓપ્શન એટલે કે વિકલ્પ કયા આપેલા છે? તો જુઓ એ 8.5, પછી બી 13, પછી સી 16, ડી 17.5, અને છેલ્લો ઈ એકે નહીં. આ પૈકી એકે નહીં, મતલબ આમાંથી કોઈ પણ નહીં, એટલે કે એકે નહીં. અને તેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો નન એમ કહેવાય. એટલે આ રીતના જુઓ 5 વિકલ્પો આપેલા છે. તો જુઓ આપણે આ દાખલામાં કરવાનું શું છે? તો આનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આપવાનું છે. અને કઈ રીતે સાદુરૂપ સિમ્પ્લિફિકેશન, જુઓ કઈ રીતે સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આપવાનું છે? તો જુઓ આ રીતનું આવે એ રીતે આપવાનું છે, મતલબ 5 ની ઘાતમાં કંઈક આપણે લાવવાનું છે. તો જુઓ અહીંયા આનું સાદુરૂપ આપવાનું હોવાથી જુઓ સૌપ્રથમ તમારે શું લખવા પડે? તો અહીંયા બરાબરનું એટલે કે ઇક્વલનું સાઇન આપવા પડે. અર્થાત હવે આ આખાના બરાબર એટલે કે આ આખાના ઇક્વલ શું લખાશે તે જોવા પડે. તો જુઓ સૌપ્રથમ અહીંયા આ શું છે? તો જુઓ અહીંયા તમે જોશો તો 25 છે. તો 25 ને તમે જુઓ 5 ની 2 ઘાત એટલે કે 5 ના વર્ગ તરીકે લખી શકો છો.
એટલે આ 25 તો એને પહેલી રીતે લખવાનું છે તો જુઓ 5 ની 2 ઘાત એટલે કે 5 નો વર્ગ બરાબર કેટલા થાય 25 થાય છે એટલે આ રીતે લખી દીધું પછી આગળ શું છે તો આ રીતે કૌંસ છે એટલે આ તમારો આ રીતે કૌંસ એટલે કે બ્રેકેટ લાગશે પછી ઉપર ઘાતમાં કેટલા આપેલા છે તો જુઓ 7.5 તો અહીંયા આ તમારા 7.8 લાગી જશે પછી આગળ નિશાન સામે છે ગુણ્યા તો અહીંયા પણ તમારો ગુણ્યાનો સાઈન આવશે પછી આને આ આખાને જો આ આખાને જો S ઇટ લખી દેવાનું છે આ આખાને S ઇટ લખી દેવાનું છે એટલે સૌપ્રથમ કેટલા છે 5 એટલે આ તમારા 5 પછી આ રીતનો કૌંસ છે પછી ઉપર ઘાતમાં કેટલા છે 2.5 એટલે આ તમારા જુઓ 2.5 એટલે આ રીતનું થયું હવે આગળ આગળ શું આપેલું છે તો ભાગ્યા આપેલું છે આ શું આપેલું છે ભાગ્યા તો હવે ભાગ્યા એ શું બતાવે તો છેદ બતાવે છે આ ભાગ્યા એ ભાગ ભાગ્યા શું બતાવે છેદ બતાવે મતલબ આ ભાગાકાર પછી જે પણ સંખ્યા છે આ ભાગાકાર પછી જે પણ આખી સંખ્યા છે તેને ક્યાં લખવા પડે તો આના છેદમાં લખવા પડે કારણ શું તો ભાગાકાર એટલે છેદ બતાવે છે એટલા માટે એટલે આ જે છે તે અહીંયા નીચે જો આ છે છેદમાં લખા છે એટલે આ રીતનું થયું હવે આને લખવાનું કઈ રીતે છે તો જુઓ સૌપ્રથમ અહીંયા કેટલા છે તો 125 છે તો 125 ને આપણે કઈ રીતે લખી શકીએ તો 5 ની 3 ઘાત એટલે કે 5 નો ઘન તરીકે લખી શકીએ છીએ એટલે અહીંયા જુઓ 5 ની 3 ઘાત એમ જુઓ 125 ને આપણે 5 ની 3 ઘાત એમ લખી શકીએ છીએ અને આને જો બેઝિકથી સમજવું હોય તો કઈ રીતે સમજાય તો તે આ રીતે સમજાશે જુઓ 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત આનો અર્થ શું થાય તો 5 ને ગુણાકારમાં 3 વખત લખવા પડે 5 ને ગુણાકારમાં કેટલી વખત લખવા પડે 3 વખત લખવા પડે એટલે તમે ગુણાકાર કરશો તો શું આવશે 125 આવી જશે એટલે આ રીતનું જીવો સમજવાનું છે પછી શું છે અહીંયા કૌંસ એટલે બ્રેકેટ લાગેલો છે એટલે અહીંયા પણ તમે આ રીતના કૌંસ એટલે કે બ્રેકેટ આપી શકો છો મતલબ આપવાનો છે પછી ઉપર ઘાતમાં કેટલા છે તો 1.5 છે એટલે આ તમારા અહીંયા 1.5 આ રીતના લખા છે એટલે આ રીતનું સમજવાનું છે હવે જુઓ આગળ આગળ આ રીતે સમજવાનું છે તે શું તો જુઓ જ્યારે પણ આ પ્રકારની એટલે કે આ ટાઈપની સંખ્યા હોય ફરીથી એકવાર જુઓ જ્યારે પણ આ પ્રકારની એટલે કે આ ટાઈપની સંખ્યા હોય મતલબ કેવી તો જુઓ અહીંયા ઘાત એટલે કે પાવર લાગેલી હોય પછી આખાની ફરીથી એટલે કે પાછી જુઓ ઘાત એટલે કે પાવર લાગેલી હોય ત્યારે શું કરવાનું હોય તો આ બંને ઘાત એટલે કે બંને પાવરનો ગુણાકાર કરવાનો હોય છે એટલે આ રીતે આગળ જુઓ સાદું આપવાનું છે એટલે અહીંયા આ રીતે આ બંનેનો એટલે કે આ બંને ઘાતનો ગુણાકાર થશે તે જ રીતે જુઓ સિમિલરલી એટલે કે સેમ ટુ સેમ અહીંયા પણ આ છેદમાં પણ શું લખાશે તો આ બંને જે ઘાત છે આ બંને ઘાત છે એટલે કે બંને પાવર છે તેમનો ગુણાકાર થશે મતલબ ગુણાકાર લખવા પડશે એટલે આગળ જુઓ આના બરાબર આના ઇક્વલ શું લખાશે તો જુઓ તો આ જે 5 છે એને તો તમારે સૌપ્રથમ
એસ ઇટિસ લખવા પડે એટલે આ શું લખાશે તો આ તમારા 5 આ રીતના લખાશે પછી આગળ 5 ની ઉપર એટલે કે અહીંયા ઘાતમાં શું લખવાનું હોય તો જુઓ આ બંનેનો ગુણાકાર લખવા પડે એટલે લખવાનું કઈ રીતે તો આ કેટલા છે આ 2 છે પછી ગુણાકાર કરવાનો હોવાથી વચ્ચે નિશાન સાનો આવશે ગુણ્યાનો આવશે એટલે આ ગુણ્યા ગુણ્યા આવી ગયું પછી ગુણાકાર કોની સાથે કરવાનો છે તો આ 7.5 એટલે આ રીતે લખાશે પછી આગળ શું છે આ ગુણ્યા શું આ તમારો ગુણ્યા એટલે આ રીતે થયું પછી જુઓ આમાં આમાં તમારે કંઈ પણ કરવાનું રહેતું નથી આને એસ એટીએસ લખવાનું છે હવે આ જે બ્રેકેટ એટલે કે કૌંસ છે જો આ કૌંસ છે તેને તમે ન લખો તો પણ ચાલી જાય છે એટલે હવે આગળ અહીંયા કૌંસ એટલે કે બ્રેકેટ લખવાનો નથી એટલે શું લખાશે આ 5 પછી ભાગમાં કેટલા છે તો 2.5 એટલે આ તમારા 2.5 એટલે આ રીતનું થયું પછી આગળ શું છે શેપ છે એટલે આ રીતનું આ શેપ લખી દીધો પછી આગળ જુઓ અહીંયા અહીંયા કઈ રીતે લખવાનું છે તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે આ જે 5 છે તેને તો એસ એટીસ લખવાનું છે સૌપ્રથમ એટલે આ તમારા 5 પછી ઉપર શું લખવાનું તો બંને સંખ્યાનો આ ગુણાકાર લખવાનો છે એટલે આ 3 માં 3 પછી ગુણ્યા કેટલા 1.5 1.5 એટલે જુઓ 1.5 એટલે આ રીતે લખાશે અર્થાત જુઓ ઇક્વલ આ રીતે લખાશે પછી જુઓ તો આ અહીંયા 5 માં 5 અહીંયા લખાશે પછી જુઓ આગળ શું કરવાનું છે તો જુઓ આ 2 અને 7.5 નો ગુણાકાર કરવાનો છે 2 અને 7.5 નો ગુણાકાર કરવાનો છે અને તે અહીંયા ઘાતમાં એટલે કે ઉપર અહીંયા લખાશે તો હવે આગળ જુઓ ગુણાકાર કઈ રીતે કરવાનો છે જુઓ આ બંનેનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે અર્થાત સમજવાનું કઈ રીતે છે તો જુઓ આ રીતે આ જે લખેલું છે આ રીતે સમજવાનું છે તે શું તો જુઓ અહીંયા જુઓ 7.5 જુઓ 7.5 ગુણ્યા 2 7.5 ગુણ્યા 2 તો આનો અર્થ શું થાય તો જુઓ 7.5 ના બમણા કરવાના છે 7.5 ના બમણા એટલે કે ડબલ કરવાના છે અર્થાત 2 ગણા કરવાના છે તો હવે આ જે છે આખો ગુણાકાર તેને ગુણાક જો આ જે આખો ગુણાકાર છે તેને જો સરવાળા સ્વરૂપમાં એટલે કે સરવાળાના ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખાશે અર્થાત સમજવાનું કઈ રીતે તો જુઓ 7.5 ગુણ્યા 2 મતલબ 7.5 ના બમણા એટલે જો સરવાળામાં જો સરવાળામાં લખવું હોય તો 7.5 આ રીતે 2 વખત લખાશે અને વચ્ચે સરવાળાનું એટલે પ્લસનું સાઇન લાગશે એટલે આ ગુણાકારને આ રીતે તમે જુઓ સરવાળામાં કન્વર્ટ કરી શકો છો એટલે આ રીતે શોર્ટમાં સમજવાનું છે હવે આ બંનેનો મતલબ આનો સરવાળો કરવાનો છે અને જે પણ અહીંયા સરવાળો આવશે એ તમારો આ આખીનો ગુણાકાર થશે તો જુઓ સરવાળો કઈ રીતે અહીંયા કરવાનો છે તો જુઓ આ 7 અને 7 જુઓ આ જુઓ 7 અને 7 7 અને 7 તમારા કેટલા થાય 14 થાય એટલે આ તમારા 14 થયા પછી આગળ શું છે તો આ 0.5 અને આ 0.5 મતલબ આ અડધું અને આ અડધું એટલે અડધું ને અડધું એટલે શું થાય તો 1 તમારું આખું થઈ જાય મતલબ 1 થાય મતલબ 0.5 અને 0.5 કેટલા થાય 1 થશે એટલે 1 જે છે તેને
આ 14 માં તમારે મેળવવા પડે એટલે અહીંયા પાછું વત્તા 1 લખાશે એટલે આ 1 થયો 1 આવશે બરાબર પછી આગળ શું થશે તો જુઓ સરવાળો શું થશે આનો 14 અને 1 નો સરવાળો કેટલો થાય તો તમારો 15 એટલે કે 15 થશે એટલે અહીંયા 15 એટલે કે 15 લખાશે અર્થાત આ બંનેનો સરવાળો કેટલો થાય છે 15 થાય છે મતલબ આ બંને જો આ બંને સંખ્યા મતલબ 7.5 અને 2 નો ગુણાકાર કેટલો થાય છે તો 15 થાય છે એટલે આ રીતે શોર્ટમાં સમજવાનું છે એટલે અહીંયા તમારા 15 એટલે 15 લખાશે એટલે આ રીતે થયું પછી આ શું છે તો ગુણ્યા છે એટલે આ ગુણ્યાનો ગુણ્યા છે પછી આ જે છે તેને s it is લખવાનું છે એટલે શું લખાશે તો 5 ની 2.5 ઘાત એટલે આ રીતે થયું પછી આગળ જુઓ 5 ની 2.5 જો 5 ની 2.5 ઘાત એટલે પછી આગળ શું છે તો આ તમારું જુઓ શેદ છે એટલે શેદનું શેદ લખી દીધું છે પછી છેદમાં શું છે તો જુઓ આ 5 તો આ તમારું 5 અહીંયા s it is આવી જશે પછી અહીંયા ઉપર જુઓ ઘાતમાં શું લખવાનું છે તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે અર્થાત આ બંનેનો ગુણાકાર જે પણ આવશે તે અહીંયા લખવાનું છે તો હવે જુઓ અહીંયા ગુણાકાર કોણનો કરવાનો છે તો આ 1.5 અને 3 નો ગુણાકાર કરવાનો છે આ 1.5 અને 3 નો ગુણાકાર કરવાનો છે તો હવે જો આ જે ગુણાકાર છે આ જે ગુણાકાર છે તેને જો સરવાળાના ફોર્મમાં સરવાળાના ફોર્મમાં એટલે કે સરવાળાના સ્વરૂપમાં લખવો હોય તો આ રીતે લખાશે આ રીતે લખાશે મતલબ સમજવાનું કઈ રીતે તો જુઓ અહીંયા આ રીતે સમજવાનું છે કે 1.5 ના 3 ગણા કરવાના છે 1.5 ના 3 ગણા કરવાના છે એટલે લખો જો સરવાળામાં લખાઈ કઈ રીતે તો જુઓ 1.5 વત્તા 1.5 લખાશે મતલબ 1.5 ને આ રીતે 3 વખત એટલે કે 3 ટાઈમ સરવાળામાં આ રીતે લખવા પડે મતલબ જો આ વસ્તુ અને આને આ રીતે લખવામાં આવે આ બંને વસ્તુ સેમ કહેવાય મતલબ બંનેનો જવાબ એટલે કે આન્સર કેવો થાય ઇક્વલ એટલે સરખો થાય છે એટલે આ રીતનું લખેલું છે એટલે આ રીતનું આવ્યું હવે આગળ કરવાનું શું છે તો જો અહીંયા સરવાળો કરવાનો છે તો હવે સરવાળો કઈ રીતે થશે તો જુઓ આ 1 પછી આ 1 ને 2 અને 2 માં પાછું 1 ઉમેરી તો કેટલા થાય 3 થાય અને આ તમારા 3 આ રીતે લખાશે 1 ને 2 2 ને 1 3 એટલે આ રીતે થયું પછી આગળ જુઓ 0.5 અને 0.5 મતલબ અડધું અને અડધું કેટલા થાય તો 1 આખું થશે એટલે અહીંયા વત્તા 1 લખાશે પછી આગળ આમાં 0.5 બચેલું છે મતલબ અડધું બચેલું છે એટલે તે પાછું એડ કરવા પડે એટલે અહીંયા વત્તા શું લખાશે અડધું એટલે કે પોઈન્ટ જો 0.5 એટલે 0.5 તેને લખાય કઈ રીતે તો 0.5 એમ લખાય 0.5 એટલે આ 0.5 અને આને વંચાય કઈ રીતે તો આ શું બતાવે તો 0.5 હવે આને શોર્ટમાં બીજી રીતે શું કહેવાય તો 0.5 એમ પણ કહેવાય પછી અડધું છે એમ પણ કહેવાય એટલે આ રીતનું સમજવાનું છે હવે આગળ ઇક્વલ શું લખાશે મતલબ સરવાળો કેટલો થશે તો જુઓ 3 ને 1 કેટલા થાય 4 થાય
અને 4 માં આપણે અડધું એટલે કે 0.05 ઉમેરીએ તો કેટલા થશે તો તમારા 4.5 થશે એટલે આ અહીંયા 4.5 લખાશે અર્થાત આનો સરવાળો કેટલો થશે તો 4.5 થશે અર્થાત બીજા શબ્દમાં કહીએ તો જુઓ આ બંનેનો ગુણાકાર કેટલો થશે 4.5 થશે એટલે અહીંયા તમારા 4.5 લખાશે એટલે આ રીતે જુઓ સમજવાનું છે હવે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તે સમજવાનું છે તો જુઓ સૌપ્રથમ જુઓ તમારું જુઓ ઇક્વલ નું સાઇન એટલે કે બરાબર નું સાઇન તો આવી જશે એટલે કે આવવાનું છે પછી જુઓ અહીંયા હવે આગળ કરવાનું શું છે તો જુઓ આ જે છે મતલબ 5 ની 15 ઘાત છે 5 ની 15 ઘાત છે તેના તમારે બે ટુકડા એટલે કે બે ભાગ એટલે કે બે પાર્ટ પાડવા પડશે અને તે લખવાનું કઈ રીતે છે તો તે આ રીતે લખવાનું છે કે જુઓ 5 ની 4.5 ઘાત ગુણ્યા 5 ની 10.5 ઘાત આ રીતે લખવાનું છે જુઓ અહીંયા કર્યું શું તો જુઓ આ જે 5 ની 15 ઘાત છે તેના બે ટુકડા આપણે કરેલા છે અને તે કઈ રીતે ટુકડા થશે તો આ રીતે થશે એટલે શું તો જુઓ 5 ની 4.5 ઘાત ગુણ્યા 5 ની 10.5 ઘાત હવે આને આ સાચું છે એવું સમજવું હોય તો કઈ રીતે સમજાય તો જુઓ અહીંયા જો અહીંયા આ રીતે સમજવાનું છે કે જો અહીંયા ઊંધું એટલે કે રિવર્સ સમજવાનું છે કે જ્યારે પણ બેઝ એટલે કે પાયો એટલે કે આધાર સરખો હોય વચ્ચે ગુણાકારનું સાઇન હોય તો જુઓ આ જે બંને ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ હોય તેમનો શું કરવાનું હોય તો સરવાળો કરવાનો હોય છે એટલે જુઓ તમે અહીંયા જોશો તો આ બંનેનો સરવાળો જુઓ કેટલો થાય છે તો તમારો આ 15 એટલે કે 15 થઈ જશે કઈ રીતે તો જુઓ આ 10 અને આ 4 છે તો 10 ને 4 કેટલા થયા 14 થયા અને આ 0.5 અને 0.5 જો 0.5 અને આ 0.5 મતલબ અડધું અને અડધું એટલે એક આખું થયું એટલે 14 માં આપણે 1 ઉમેરીએ તો કેટલા આવે છે આ 15 આવી જાય છે અને આ 5 ના 5 તો અહીંયા લખવાના હોય છે મતલબ અહીંયા ઊંધો એટલે કે રિવર્સ સમજવાનું છે અર્થાત જુઓ આને તમે આ રીતના લખી શકો છો અને હવે આગળ જુઓ આ રીતે સમજવાનું છે તે શું તો જુઓ આને આપણે આ રીતે લખ્યું એનું કારણ એટલે કે રીઝન શું છે તો જુઓ અહીંયા તમે જોશો તો શેડમાં શું છે 5 ની 4.5 ઘાત છે 5 ની 4.5 ઘાત છે એટલે જો ઉપર પણ તમારી 5 ની 4.5 ઘાત આવી જાય તો ઉપર નીચે સરખું કેન્સલ એટલે કે રદ થઈ જાય છે એટલે કેન્સલેશન થાય તે માટે જુઓ આના આ રીતે ટુકડા એટલે પાર્ટ પાડેલા છે એટલે આ રીતે સમજવાનું છે પછી આગળ શું છે આ ગુણ્યા તો આ તમારું ગુણ્યા પછી આગળ શું છે 5 ની 2.5 ઘાત એટલે આ 5 ની 2.5 ઘાત એટલે આ રીતનું થયું પછી જુઓ શેડમાં શું છે તો જુઓ 5 ની 4.5 ઘાત એટલે આ 5 ની 4.5 ઘાત જુઓ એટલે આ રીતનું થયું હવે આગળ આમાં શું કરવાનું છે તો હવે કેન્સલેશન થશે જુઓ 5 ની 4.5 ઘાત 5 ની 4.5 ઘાત એટલે આ
સરખું સરખું તમારું ઉપર નીચે ઉપર નીચે કેન્સલ એટલે કે રદ થશે એટલે આ રીતનું થયું. હવે આગળ જો આના પછીના જો નેક્સ્ટ સ્ટેપમાં શું લખવાનું હોય તો કેન્સલેશન પછી જે પણ બચેલું હોય તેને લખવાનું હોય છે. તો જુઓ અહીંયા શું બચેલું છે તો 5 ની 10.5 ઘાત એટલે આ 5 ની 10.5 ઘાત. જુઓ 5 ની 10.5 ઘાત 5 ની 10.5 ઘાત પછી આગળ ગુણ્યા તો આ તમારું ગુણ્યા બરાબર પછી 5 ની 2.5 ઘાત 5 ની તમારું 2.5 ઘાત 5 ની 2.5 ઘાત એટલે આ રીતનું થયું. પછી તમે આગળ છેદમાં જોશો તો કંઈ પણ બચેલું નથી, મતલબ જે હતું તે કેન્સલ થઈ ગયું છે. એટલે હવે આગળ આના છેદમાં કંઈ પણ લખવાનું રહેતું નથી, મતલબ આનું સાદુરૂપ આટલું જ થશે. એટલે આ રીતનું થયું. એટલે હવે આગળ આના બરાબર આના ઇક્વલ શું લખાશે તો જુઓ અહીંયા પણ જુઓ આગળ આ રીતે જુઓ નિયમ એટલે કે રૂલ લાગુ પડવાનો છે. તે શું તો જુઓ અહીંયા તમે જોશો તો જુઓ બેસ પાયો એટલે કે આધાર સરખો છે ઇક્વલ છે અને તે કેટલો છે તો 5 અને 5 છે. વચ્ચે નિશાન શાનો છે ગુણાકારનું છે અને જ્યારે પણ પાયા સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો કરવાનું શું હોય તો જે પણ ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ હોય તેમનો સરવાળો કરવાનો હોય છે. એટલે તે લખાશે કઈ રીતે તો જુઓ સૌપ્રથમ લખવાનું શું હોય તો જે પાયો હોય તેને લખી દેવાનો હોય છે. એટલે આ તમારા 5 ના 5 તો સૌપ્રથમ લખાશે. પછી ઉપર અહીંયા શું લખવાનું તો આ બંનેનો સરવાળો લખવાનો છે. તો હવે સરવાળો કેટલો થશે તો જુઓ આ 10 અને આ 2 કેટલા થયા 12 થયા 12 થયા પછી આ 0.5 અને આ 0.5 મતલબ અડધું અને અડધું કેટલું થયું 1 થયું. એટલે 12માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય 13 થાય 13 થાય છે. એટલે અહીંયા 13 લખાશે અર્થાત આ બંને સંખ્યાનો ગુણાકાર નિયમ રૂલ પ્રમાણે કેટલો થશે આટલો થશે. એટલે આટલો થશે એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ લાસ્ટમાં કરવાનું શું છે તો જુઓ આને અને આને કમ્પેર એટલે કે સરખાવવાનું છે. તો હવે આ 5 તો આ 5 પછી આ કેટલા તો અહીંયા કેટલાની જગ્યા પર જુઓ કેટલાની જગ્યા પર શું આવે છે તો 13 એટલે 13 આવે છે. અર્થાત આ દાખલાનો જો સાચો જવાબ શું થશે તો 13 એટલે 13 થશે. એટલે હવે આગળ તમે ઓપ્શન જોશો તો બી ઓપ્શન બી એટલે કે વિકલ્પ બી કેટલો છે 13 એટલે કે 13 છે. અર્થાત આ દાખલાનો સાચો જવાબ શું થશે તો જુઓ બી 13 એટલે કે 13 થશે. એટલે આ રીતે આ પ્રશ્નમાં સમજવાનું છે. થેન્ક યુ.